કઈ એવી હોમ રેમેડીઝ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ તો આપણા વાળ સુંદર, લાંબા અને ભરાવદાર થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સુંદર વાળ કોને ન ગમે, અને એમાં પણ જો કોઈ વાર આપણે કશે બહાર જવાનું હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈની બર્થડે પાર્ટી હોય અથવા કોઈ પણ શુભ પ્રસંગ, હવે આ બધા વચ્ચે જો આપણે તૈયાર થતા હોઈએ અને ભૂલચૂકમાં એક સફેદ વાળ દેખાઈ જાય તો ટેન્શન થઈ જાય ને. આજે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવાના છે. જો તમને પણ તમારા વાળોની અંદર સફેદ વાળ દેખાઈ જાય તો તેનાથી ગભરાવાની જરૂર નથી. બસ આજે આપણે જે ટિપ્સ ઉપર ચર્ચા કરવાના છીએ તેનો એકવાર ઉપયોગ કરી લો તો તમારે પણ આ સફેદ વાળથી છુટકારા પામી લેશો. જો તમને પણ તમારા સુંદર વાળોમાં એક કે બે સફેદ વાળ દેખાવા લાગે તો કેટલાય એવા ઘરેલું નુસ્ખા છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આ ઉપાયો તમારા વાળને કાળા કરવાની સાથે સાથે લાંબા, મુલાયમ પણ કરશે. કઈ એવી હોમ રેમેડીઝ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ તો આપણા વાળ સુંદર, લાંબા અને ભરાવદાર થઈ શકે, તેના વિષય ઉપર થોડી વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે આંબળા વિશે. હવે વાત કરીએ આંબળા વિશે તો આંબળાનો ઉપયોગ લાંબા સમયથી આપણે કરતા આવ્યા છે. આંબળા એ ફક્ત વાળોને મજબૂત નહીં બનાવતું, પરંતુ કાળા કરવા માટે પણ ઉપયોગી છે. હવે વાળોમાં લગાવવા માટે 3-4 આંબળાના નાના નાના ટુકડા કરીને તેને કાપીને એક પાણીની અંદર ઉમેરી દઈએ. હવે તેને ઉકળવા માટે મૂકી દો. થોડી વાર પછી જ્યારે એ ઉકળી જાય ત્યારબાદ એ મિશ્રણને ઠંડુ કરવા દો. મિશ્રણને ઠંડુ થઈ ગયા પછી તેને વાળ ઉપર લગાવો. હવે જો અઠવાડિયાની અંદર તમે એક કે બે વાર આ ઉપાય કરો છો તો તમને તેનું રિઝલ્ટ ખૂબ સારું મળશે. હવે આપણે વાત કરીએ લીમડા વિશે. તમને પણ નવાઈ લાગશે કે લીમડાનો ઉપયોગ કેવી રીતે, તો ચાલો જાણીએ કે લીમડાનો ઉપયોગ કરવાથી આપણે કેવી રીતે વાળને સફેદ થતા રોકી શકીએ. તો ન કે ફક્ત ખાવા માટે લીમડાનો ઉપયોગ થાય છે, પરંતુ વાળમાં લગાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. લીમડાને લગાવવા માટે 15-20 જેટલા પાન તોડી નાખો. 1.5 કપ નારિયેળનું તેલ લઈ લો અને તેમાં નાખીને ગેસ પર મૂકી દો. જ્યારે આ લીમડો તેલની અંદર કાળો થવા લાગે તો તેને ધીમે રહીને ગેસ પરથી ઉતારી લો. હવે આ તેલને ઠંડુ થવા દો અને ત્યારબાદ વાળોની અંદર લગાવો. હવે વાળમાં લગાવ્યા પછી ઓછામાં ઓછું 1 કલાક સુધી તેને રવા દો અને બાદમાં ધોઈ લો. હવે સૌથી મહત્વપૂર્ણ એવો ભૃંગરાજ, તો ભૃંગરાજ વિશે પણ થોડી વાત કરી લઈએ. તો વાળ ઉપર જો તમે ભૃંગરાજનું તેલ અથવા તો ભૃંગરાજ પાવડર લગાવો છો તો બેસ્ટ છે. ભૃંગરાજનું તેલ માથામાં સીધું પણ લગાવી જઈ શકે છે. ત્યાં જ ભૃંગરાજનો પાવડર જો હોય તો તેને પાણીમાં મળાવીને એની પેસ્ટ બનાવવી જોઈએ અને બાદમાં વાળો ઉપર 45-50 મિનિટ સુધી રાખી લો અને બાદમાં વાળને ધોઈ લો. હવે વાત કરીએ આપણા ઘરની અંદર બનતી કોફી વિશે. પરંતુ આ કોફી કાળી કોફી હોવી જોઈએ. કાળી કોફીનો ઉપયોગ વાળો ઉપર ખૂબ સરળતાથી થઈ જાય છે અને અસરકારક પણ છે. તો કાળી કોફીનો ઉપયોગ કરવા માટે તમારે 2-3 કપ પાણીની અંદર 4-5 કપ કાળી કોફીનો પાવડર લઈને મિક્સ કરી લો. આ પાણીને ઉકાળી લો. ત્યારબાદ વાળો પર લગાવો. ઓછામાં ઓછું 20-30 મિનિટ સુધી લગાવેલું રાખો. આ લગાવ્યા બાદ તમારા જે સફેદ વાળ છે તે કાળા થવા લાગશે. પરંતુ હા, તમારે આ ઓછામાં ઓછું અઠવાડિયામાં 1 વાર તો લગાવવાનું જ છે. હવે વાત કરીએ એલોવેરા વિશે. આમ પણ એલોવેરા જે છે તે ખૂબ અસરકારક હોય છે. તો એલોવેરા જ્યારે આપણે લગાવીએ છીએ ત્યારે એલોવેરા અઠવાડિયાની અંદર 1 કે 2 વાર લગાવી જઈ શકાય. એલોવેરાના જે તાજા પાન હોય તેને તોડીને એલોવેરાનું જે અંદરનું જ્યુસ છે તે કાઢી લેવાનું અને બાદમાં વાળમાં લગાવી દો. હવે 1 કલાક સુધી રાખો અને બાદમાં વાળને ધોઈ લો. એલોવેરાને વાળોમાં લગાવવાથી વાળ સિલ્કી અને શાઇની પણ બને છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.